અમદાવાદમાં રોડની કામગીરીમાં બેદરકારી સામે છે ત્યારે આ મામલે કોંગ્રેસને ભાવતું મળ્યું હોય એ રીતે કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ અધિકારીઓ સામે મોરચો ખોલ્યો હતો। તેમણે એમસીના અધિકારીઓને આડેહાથ લેતા નિવેદન આપ્યું કે કોન્ટ્રાક્ટર જ્યારે કામગીરી કરતા હોય તે સમય અમદાવાદ મનપા દ્વારા દેખરેખ રાખવામાં નથી આવતી। કામગીરી સમય અધિકારીઓએ સ્થળ પર હાજર નથી હોતા। કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું કામ કરે છે। અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે। જે અધિકારી જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ દિનેશ શર્માએ નિવેદન આપ્યું છે। જો સૌથી પહેલા તો આ ખૂબ જ ગંભીર બાબત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ઊંચા ભાવે સિંગલ ટેન્ડર આપીને હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવે છે, એ હવે અમદાવાદ શહેર માટે સામાન્ય બાબત થઈ ગઈ છે। ગઈકાલે સરદારનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા રોડનું કામ કરવામાં આવ્યું, પરંતુ જે કોન્ટ્રાક્ટર જ્યારે કામ કરતો હોય ત્યારે કોર્પોરેશનનો એક અધિકારી ત્યાં સુપરવિઝન કરતો હોય છે। અહીંયા કોઈ પણ જાતના કોઈ અધિકારી સુપરવિઝન માટે ઊભો ના હતો, તેના કારણે તંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવે છે, અને હલકી ગુણવત્તાની કામગીરીના કારણે વારંવાર રોડ ધોવાઈ જાય છે। અગાઉના સમયમાં અમદાવાદ શહેરની જનતાએ જોયું કે માત્ર 6 મહિનામાં બનાવેલા રોડો સમગ્ર અમદાવાદ શહેરના રોડો ધોવાઈ ગયા હતા। દીપક સોલંકી સંવાદદાતા આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। દીપક, એક તરફ એએમસીની આ બેદરકારી, જ્યાં રોડ બનવા પાત્ર હોય છે ત્યાં રોડ તો બની જાય છે। અત્યારે આપણે ફોટોમાં પણ જોયું છે કે કાર ઊભી છે, કારની આસપાસ રોડ બનાવી જાય છે, અને આટલી ઝડપે રોડ બને એટલે સ્વાભાવિક તેની ગુણવત્તા પર પણ સવાલ ઉભા થતા હોય। એવામાં વિપક્ષ હવે આવી ગયું છે મેદાનમાં અને સરકાર વિરુદ્ધ હવે તેઓએ પણ આક્ષેપો શરૂ કરી દીધા છે। પરંતુ આ બધા મુદ્દાઓની વચ્ચે જનતાનું જે કામ થવું જોઈએ, જે પ્રાથમિક સુવિધાઓ જનતા ઈચ્છી રહી છે તે સુવિધાઓ તો નથી જ મળતી। અમદાવાદના સરદારનગર વિસ્તારની છે આ ઘટના, જ્યાં રોડ બનાવવા માટેની કામગીરી એમસી દ્વારા શરૂ તો કરવામાં આવી, પરંતુ પાર્કિંગ કરેલી કારની આસપાસ જ, એ એરિયા છોડીને આસપાસ જ રોડ બનાવી દેવામાં આવ્યા। એક તરફ આજે ફોટોઝ આપણે અત્યારે જોઈ રહ્યા છે, તે ફોટોઝ જોઈને આ સ્થિતિ પર હસવું પણ સ્વાભાવિક છે અને ક્રોધ, સ્થાનિકોનો આક્રોશ, સ્થાનિકોની નારાજગી પણ સ્વાભાવિક છે। કોન્ટ્રાક્ટર કામ કરતા હોય છે પરંતુ તેનું સુપરવિઝન કોઈ કરતું નથી। કર્મચારીઓ ત્યાં આવી અને કેવું કામ કરે છે, કેવું નથી કરતા તેની દેખરેખ પણ કોઈ રાખવા સુધા તૈયાર નથી। ફરીવાર દીપક સાથે જોડાઈએ છે। દીપક, કોન્ટ્રાક્ટરની કામગીરી, કર્મચારીઓની જે કામ કરવા માટેની ધગસ હોય છે તે બધા પર તો સવાલ ઉભા થઈ જ રહ્યા છે, સાથે હવે વિપક્ષ પણ મેદાન આવીને સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ પીસાય છે જનતા, તે ધ્યાનમાં નથી લેતું કોઈ। બિલકુલ, પક્ષ વિપક્ષ જે છે તે આક્ષેપબાજીમાં રહેતું હોય છે અને પ્રજાના કામ જે છે તે નથી થતા, એનું જે ઉત્તમ ઉદાહરણ આ કહી શકાય, કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની લુફામી ભરી કામ કરવામાં આવ્યું અને હવે આજે અમદાવાદ કોર્પોરેશન જે છે તેની જે ચર્ચા છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે શહેરની અંદર કામગીરી કરવામાં આવતી હોય છે ને આ કામગીરીને કારણે અમદાવાદ કોર્પોરેશન જે છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સરદારનગરની જે સાંઈબાબા સોસાયટી હતી તેમાં જે કાર પડી હતી તેને ખસેડવાની તસ્દી પણ ન લેવામાં આવી અને કોન્ટ્રાક્ટરો દ્વારા ત્યાં રોડ જે છે તે બનાવી દેવામાં આવ્યો અને અમદાવાદ કોર્પોરેશન જે છે તેના અધિકારીઓ હવે આ મૂર્ખામી ભર્યું કામ જે કર્યું છે તેના કારણે કોઈ પણ પ્રકારનો જવાબ દેવા માટે નથી એ થઈ રહ્યા। મહત્વનું છે કે આ પ્રકારની કામગીરી અનેકવાર કરવામાં આવતી હોય છે, પરંતુ જ્યારે રોડ રિસર્ફેસિંગનું કામ કરવામાં આવ્યું ત્યારે જે સિટી ઇજનેરો છે તેમના દ્વારા આ કામગીરી કઈ રીતે થઈ રહી છે તેનું સુપરવિઝન પણ ન કરવામાં આવ્યું અને હવે અમદાવાદ કોર્પોરેશન જે છે તે આ હાસ્યાસ્પદ જે ઘટના બની છે તેને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન પણ નથી આપવામાં આવી રહ્યું। એટલે કે ક્યાંક અમદાવાદ કોર્પોરેશન જે છે તે અધિકારીની અંદર અને પદાધિકારીઓ જે છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી થતી હોય છે તેને લઈને કોઈ પણ પ્રકારનું સુપરવિઝન નથી કરવામાં આવતું ને જ્યારે આ પ્રકારની પ્રજાને હાલાકી પડતી હોય છે, જ્યારે સોશિયલ મીડિયા કે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હોય છે ત્યારે તેમનું ધ્યાન દોરવામાં આવતું હોય છે ને હવે એ જગ્યા પર જે છે તે ફરી રોડ રિસર્ફેસિંગ કરવામાં આવશે। એટલે કે પહેલા જે પ્રકારે કામગીરી થતી હોય છે તે ક્યાંક આંખ આડા કાન કરી અને કરી દેવામાં આવતી હોય છે ને જ્યારે આ પ્રકારે કોઈ ઘટના બને ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે। એટલે કે પહેલાથી કોઈ પણ પ્રકારની સુવિધા બાબતે સુપરવિઝન નથી કરવામાં આવતું ને માત્ર જે ટેક્સના પૈસાના પૈસા છે તેને કામગીરી જે છે તે દેખાવ ખાતર કરી દેવામાં આવતી હોય છે ને તે બાબતે જ આજે જે ફરી એક ઘટના તેને લઈને
अधिकारी हम तो टाड़ी रहा है परंतु बिल्कुल हम आगामी समय में आज कॉन्ट्राक्टर है कि जेना द्वारा आ प्रकार मूर्खामी भर काम करवामां आव्युं तेनी सामे शुं कार्यवाही थाय छे ते जोवानुं रहेशे। दीपक जानकारी माटे।